હું નામે તમાર ઉમરમ અહેમદ અચ્છા તેથે મહાબાર કોદલામાં રહ્યા હોન પાઠાન પોણી ના હોતે હું લેવાઈ ખા રહ્યો હો તમાર કિમ કિમ હારી વાત હોય તે મક 11 વે રહો 12 હો 11 વે રહો 12 મેડર ના 12 મા મિલીએ ને લે મેડર કી તો એલિયન હો વી કે ખાના હોતા હો તમે વી પાઠાન પોણી ના વીતી હતા વી પાઠાન પોણી ના હતા મસે પરિવાર વાળા હતા હા તો એરવણી ના 12 માં એરવણી મેળી અને એમને ઠોકી દેતી લઠી લઠી ઠોકી દેતી લઠી કે 12 માં એલિયો ખતમ હોઈ ગયા તો દો જણા મેડર તો કર્યા તો મેડર કરવા વાળા જો જેડ પેજી દેતા જેડ પેજી દેતા ફિર બીજો પરિવાર તો કોઈ ગુંદો દીખીતો તો બીજો પરિવાર ને દીખત આવી ગઈ દીખત આવી ગઈ તો પૂરો પરિવાર બનાવી ગયો ને પૂરો ટોલ દઈ ને આખું ગોમ પૂરું સરિયું કોઈ કાટી બેળ્યા તો વી લેતા સભારા મેસી દેવા કોઈ શેખી હતી વી બી લેતી બિલકુલ સભારા કોઈ કિરણ લાગે કિરણ કાશ લાગે તો વી લેતા લૂંટારા કરી દેતા સેબ ને લૂંટારા કરી ટોલ દઈ ને પેગાવી દેતા કુવો કુવો પહેર્યા એમાં બારા ગમો 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 પહેર્યા તો એક તો હેગમ વાળા પહોંચી ગયો એક તો હેગમ વાળા ગયો ઓર એક કુવો પણ ગયો તે પહોંચી પોતી હાલે પહોંચી પોતી માં હું મળે કોઈ મળતો નહીં તે પરિવાર સબ દુખી હે બિલકુલ તે પાસ થાય ગામ માં જવાની કોશિશ નહીં કરી ગામ માં જવાની બે બે તીન તીન વાળા ડિપ્ટી એસબી સેબ ને ફીરે પૈસા હાલ્યા પણ સેબ ભરા કોઈ સુનવાઈ નહીં કરી બિલકુલ સુનવાઈ નહીં કરી બે ત્રણ સાલ બે ગયા સુનવાઈ વારી નહીં કરી તે બે ગયા અને હવે ગોમમાં આવના સહ પણ મેં કોઈ ગોમના ગોમમાં આવના દેતો નહીં તેમાં પેસ નહીં મોકલ્યો પેસ મોકલ્યા હન તે બે બે ત્રણ ત્રણ બાર પેસ મોકલ્યા હે તે વી હું કે બીજા તો સમજ નહીં કરું એમ કે એનકારી હે બિલકુલ હા કોઈ બાવસી હે મારા ટીલવારો કેટલો બાવસી હે તો વિનંતી હતી કોઈ વાત થી જોઈ કે પણ વિના બી મેને કરે હે બિલકુલ કોઈ રાવો પોપો હા કોઈ બિલકુલ હારા વિનય પોપા એ વાત કરી પોપા ને કોઈ સુનવાઈ નહીં કરતા બિલકુલ નહીં કરવો તે નહીં કરવો નહીં કરે એ જોઈતા જ નહીં બિલકુલ તમારે સોરા બાર કેતર સોરિયો હું સોરા હે સો સોરી મારે તો કે સંથે મો કોમ કરો મેજરી કરો તેન દો કરો હું કરો તેન દો નહીં કરો તો મેરી જો પુખો ના તે તમારા બારીકા કોદલા મારીકા તમાર ખુદ ની જમીન હે કે ખુદ ની જમીન કે કાય મનખોરી કે માજા વી તો તે પોસી પોતી માં સેઠ હે તો શેઠિયો કને પેગ દાબી ને પછી શેઠિયો કને બાસી મય કુવા પર રાખો કુવા પર રાખો તે કોઈક બોલાવે તો પછી કુવા પર રાખો તો કોઈ બોલાવે તો પછી તમાર પોતી કેતરી લેવે તો પોતી તો સોતી સોતી પોતી નહીં આજ દેવો તે આજ બી નહીં તો પોસી પોતી દેવો તો તો કુવા પર ના આવો પોસી પોતી નહીં દેવો લેવો તો તમારે કે જાઓ તમારે જોઈ બી હમણાં ગામ મેં જાઓ તો તમારે હારણ કેર નું પરિવાર નું હારું પૂરું હોય રે કે નહીં હોતું નહીં હોતું ને પૂરું કહેવાય કેખા પૂરું માં હે પોસી પોતી માં હું મળે શિયાર પોતી ભૂખ ખાય પોસી પોતી માં તો કોઈ મળતું નહીં બિલકુલ તે બાળમ બચ્ચો ભૂખ ઉમેરે હે બિલકુલ તે પૂરી હાલત થાય બિલકુલ સોરો કોઈ પહેણવા જાય કે સોરી સોરો પહેણવા જાતો ને કા કુણે કા હેક રહે હતી અને સિરોઈ જિલ્લા માં કોઈ હે કરતો નહીં બિલકુલ સોરો રી કોઈ એને કોઈ આધાર કાર્ડ મોગે હે ઘણા ફોટો મોગે હે રાશન કાર્ડ મોગે હે પરમિટ મોગે હે ઓમાસા મોગે હે સરકારી કોઈ લાભ મળે કે નહીં મળતા સરકારી કોઈ લાભ નહીં મળતા બિલકુલ તે કેમ નહીં મળતો બો તો બીજા જિલ્લામાં હોન સિરોઈ જિલ્લામાં કોઈ સુનવાઈ નહીં કરતો ને મળે કે ભગવાન માથે હાથવે તે માર માથે હાથવે ઈમે બિલકુલ તે બાર થા મતલબ હું સહી રહેજો એ બાર આપ આપને મતલબ રાજ્યમાં જવા સાતા હું હા મેવાર જિલ્લાના હતી ઉદયપુર જિલ્લામાં જાઓ બિલકુલ મેવાર જિલ્લામાં જાઓ ઠીક ને પાઠાનપોણીમાં આવ્યા તો જાઓ તમારે પાઠાનપોણીમાં ઓ બે બે તીન બેસી યાર મને મેરી ગયો હોય તો બી બી નહીં ખાકો કાલવા દેતો બિલકુલ ને બી બી નહીં ચલાવના દેતો બિલકુલ પણ ગવર્મેન્ટ માં કાલ્યો હે હાઠોરી માં નહીં કાલવા દેતા બિલકુલ ઠીક હે તો દોસ્તો યે હમારે સાથ થે ભોમા રામજી ભાટા કા પાણી કે નિવાસી હે ફિલહાલ રહેતે હે કોદલ્લા મે ઓર પિછલે 11 સાલ સે યે બહાર હે ઇનકે પરિવાર મે 11 બચ્ચે હે ભરણ પોષણ મુશ્કિલ સે કરતે હે મજદૂરી કરતે હે સરકારી કોઈ લાભ ભી નહીં મિલ રહા ક્યોંકિ वो अपने गांव और अपने जिले में नहीं रहते ऐसा उनका कहना है अपने गांव लौटना चाहते हैं लेकिन वहां के जो लोग हैं वो उन्हें नहीं रहने देते
वो झगड़ा करते हैं ऐसा इनका कहना है। और साथ ही साथ में पुलिस की भी मदद लेनी चाहिए, लेकिन पुलिस ने भी मदद नहीं की, ऐसा भी इनका कहना है। और ये जो है वो इन्हीं के गांव के दो व्यक्तियों ने एक व्यक्ति की हत्या कर दी थी, या फिर कैसे हो चुकी थी, जिस वजह से उन दो लोगों को कानूनी तौर पर सजा भी दी गई, लेकिन करीबन 45 से भी अधिक परिवारों को उस वजह से उनके गांव से बाहर रहना पड़ रहा है। तो आप बने हुए थे आपके अपने दोस्त विनोद के साथ कोटड़ा टाइम्स में, और आप मैं चाहूंगा कि इस वीडियो को आप अधिक से अधिक लोगों तक पहुंचाएं, ताकि बहुत सारे लोगों को इसके बारे में जानकारी मिले, और ये जो लोग, ये जो परिवार अपने गांव से बाहर रहते हैं, उन्हें गांव में जाने का मौका मिल सके। तो आप बने हुए थे आपके अपने दोस्त विनोद के साथ कोटड़ा टाइम्स में। नमस्कार।